उदाहरण नंबर 20। બધાને અવાજ સંભળાય છે? સ્ક્રીન દેખાય છે? તો ફરીથી વાંચીએ। મન્નર ટેક્સટાઇલ લિમિટેડના ધંધામાં મંદી હોવાને કારણે તેના ડિરેક્ટરો કામચલાઉ ધંધો બંધ કરવાનું વિચારી રહ્યા છે। આ અંગે તેમના બજેટ પરથી નીચેની માહિતી મળી છે। ધંધો બંધ કરવામાં આવે તો સ્થિર ખર્ચ 20,000 થશે। બંધ કરવામાં આવે તો સામાન્ય રીતે ધંધો ચાલુ હોય ત્યારે 28,000 થાય છે, જે આપણે લખેલું છે। 40% ઉત્પાદન શક્તિએ તેમનો કુલ સ્થિર ખર્ચ, કુલ ખર્ચ સ્થિર અને ચલિત 54,000 થાય છે, એ પણ આપણે અહીં લખેલું છે। હાલનું વેચાણ ઉત્પાદન શક્તિના 50% એ વાર્ષિક 36,000 છે, એ બી આપણે લખેલું છે। 50% 36,000 વેચાણ છે। જો ધંધો બંધ કરવામાં આવે તો તેને લગતા ખર્ચ 5,000 થશે, તે ઉપરાંત યંત્રોનો નિભાવ ખર્ચ 900 થશે, એ પણ આપણે ઉપર લખેલું છે। ફરીથી ઉત્પાદન ચાલુ કરવામાં આવે તો યંત્રો ફરી ચાલુ કરવાનો ખર્ચ 3,000 આવશે અને કારીગરોને તાલીમ આપવાનો ખર્ચ પણ આપણે લખેલો છે 1,500। તપાસ કરતાં માલુમ પડે છે કે એક વર્ષ વેચાણ 75% જેટલી શક્તિએ 1,20,000 સપાટીએ પહોંચશે। એ બી આપણે લખેલું છે। ઉપરની વિગતોને ઉત્પાદન 12 માસ માટે બંધ કરવું કે ચાલુ રાખવું તેનો તમારો નિર્ણય અથવા અભિપ્રાય જણાવો, બરાબર છે। તો આપણે જો ખર્ચા તો લખેલા છે અહીંયા, પહેલું તો આપણને સ્થિર ખર્ચ આપેલો છે, એમાં ફેરફાર આપેલો છે, તો ખર્ચા આપણી પાસે છે ને। હવે આપણને કયું કીધું છે, તપાસ કરતા માલુમ, એક વર્ષ વેચાણ 75% જેટલી શક્તિ 1,20,000 સપાટીએ પહોંચશે। અચ્છા, તો આપણે બે વિકલ્પ છે આપણી પાસે, ધંધો ચાલુ રાખવો કે બંધ રાખવો, હે ને। હવે 40%, 60%, 60% 80,000 અને 40% 54,000 આપણી પાસે ખર્ચ છે। તો આપણી પાસે બે અલગ અલગ ટકાવારી આપેલી છે, તે બે અલગ અલગ ટકાવારી પરથી આપણને શું મળે? પરિવર્તનમાં તમે શીખી ગયા, યાદ છે તમને? આપણને સ્થિર કુલ ખર્ચા આપેલા છે, તો તમે એને સ્થિર અને ચલિતને કઈ રીતે અલગ કરશો? સ્થિર અને ચલિતને અલગ કઈ રીતે કરશો? તો બંને વચ્ચેનો તફાવત લઈએ, કુલ ખર્ચ, આ કુલ ખર્ચ છે, એકમ હોય તો એકમ ને ટકાવારી હોય તો ટકાવારી, હે ને। તો તફાવત લેવાનો, તફાવત લઈએ તો શું થાય, સ્થિર ખર્ચ તો દૂર જ થઈ જાય, સ્થિર ખર્ચ દૂર થઈ જાય એટલે જે બચે તે શું બચે? ચલિત બચે, હે ને। તો 60%માંથી 40%નો તફાવત એટલે 20%, અને 80%માંથી 54 જાય તો 26,000। એનો મતલબ એમ છે કે 20% ઉત્પાદન શક્તિમાં 26,000 ચલિત ખર્ચા થાય છે, હે ને। આપણે હજુ એને આપણે ગણી લઈએ, 100% હોય તો કેટલા થાય? 20% 26,000 થાય, 100% કેટલા થાય? 1,30,000, હે ને, 1,30,000 થાય ને 100%। ઓકે, ચલો હવે આપણને કોઈ પણ એક ધારી લઈએ, 40 અથવા 60, બેમાંથી કોઈ એક ધારી લઈએ। કયું ધારવું છે? 40। ચલો 40%ની વાત કરીએ તો આ જે છે તો કુલ ખર્ચા છે, હે ને, આ જે છે તો કુલ ખર્ચ છે, કુલ આ પણ કુલ છે, હે ને। આ કુલ 54,000 થાય છે, બરાબર, પણ આપણે ચલિત કેટલા મળ્યા? તો કે 100% 1,30,000, તો 40% કેટલા? તો 1,30,000 40% કરો 52,000। અચ્છા, 40% 52,000 છે આ ચલિત, અને પેલા જે 40% 54,000 છે તે સ્થિર છે, તો સ્થિરમાંથી ચલિત બાદ કરો એટલે શું મળે? એટલે સોરી, કુલ છે તે, કુલમાંથી ચલિત બાદ કરો એટલે શું મળે? સ્થિર મળે ને, કુલમાંથી ચલિત બાદ કરો એટલે, તો 54,000માંથી 52,000 બાદ કરો કેટલા થાય? 2,000, હે ને।
2000 જ આવ્યા. ઓકે 2000 સ્થિર ખર્ચા કેટલા થશે? 2000 ના ના એ તો બરાબર છે, પણ એ 13000 તો બરાબર છે. હવે એ લોકો 50% ઉત્પાદન શક્તિએ એ બધું એનું બરાબર જ છે. સ્થિર ખર્ચ એ લોકોએ 54000 છે ને આપણા. અહીંયા 2000 આપે છે, પણ 2000 ને 20000 આવવા જોઈએ. આપણી કઈ ભૂલ નથી ને ગણતરીમાં? 20% 26000 તો 40% 52000 એ બી બરાબર છે. અને 54000માંથી 52000 જાય તો 2000. ચલો ત્યાર પછી આપણે જોઈએ, કંઈ વાંધો નહીં. હવે આપણે મેઇન કામ શું છે જોઈએ. તો આપણે અત્યારે કયું શોધવાનું છે? અલગ અલગ ઉત્પાદન શક્તિ માટે પૂછ્યું છે કે કોઈ એક નિશ્ચિત માટે પૂછેલું છે? હાલમાં કેટલી ઉત્પાદન શક્તિ એ કામ થાય છે? 50%, ચોથા પોઈન્ટમાં લખેલું છે. હાલનું વેચાણ ઉત્પાદન શક્તિના 50% એ વાર્ષિક 36000નું છે. હે ને, 50%ની વાત છે તો 50% એ કેટલું થવું જોઈએ? તો પહેલી એક તો આપણને કહી દીધેલું છે કે ચલિત ખર્ચા આપણા કેટલા છે? 100% એ 130000. તો 50% એ ચલિત ખર્ચા કેટલા થશે? પહેલાં તો આપણે વેચાણ લખી દઈએ. વેચાણ કેટલું થશે? 100% એ આપણને આપેલું છે. 50% એ કેટલું? 36000 આપેલું છે ને વેચાણ. 36000 આપેલું છે. ઓકે, હવે એની અંદર ચલિત ખર્ચા બાદ કરીએ. ચલિત ખર્ચા કેટલા થશે? 50% એ 100% 130000. તો 50% એ 65000. અહીંયા કેમ અલગ આવે છે? 54000 ને 80000. અહીં મારી બાદબાકીમાં ભૂલ નથી ને? 65000. ચલો કંઈ વાંધો નહીં, 65000. અને ધંધો ચાલુ હોય ત્યારે સ્થિર ખર્ચા કેટલા લખેલા હતા ઉપર? 28000. ચલો, એટલે આમ જોવા જઈએ તો અહીં ફાળો કેટલો છે? 50% એ અરે 36000 એકમોનું વેચાણ છે, રૂપિયાનું વેચાણ છે. ચલિત ખર્ચા 65000 છે. ચોપન હજાર 40%, બીજા 13 ઉમેરો તો કેટલા થાય? 67 થાય. આમ કેમ થાય છે? 80માંથી 54 જાય તો 26 જ બચે ને. હા, 130000, 13 × 52, 52000 બરાબર છે. 50% એ 65000 આપણા ચલિત ખર્ચા છે, અને 2000 આપણે પહેલા સ્થિર ખર્ચા પ્લસ કરવાના ને. 2000 સ્થિર ખર્ચા પ્લસ કરીએ ને તો કુલ ખર્ચા મળે ને. તો કુલ ખર્ચા આવી ગયા ને 67000. 67000 કુલ ખર્ચ આવી ગયા કે નહીં? કુલ ખર્ચ 67 થયા કે નહીં? હા, એટલે આમ જોવા જઈએ તો કુલ ખર્ચ 67000 થાય જ છે આપણી ગણતરી મુજબ. પણ હવે એ લોકો એ ચલિત નથી આપેલા, એ લોકોએ કુલ આપેલા છે 67000.
પણ આ 67,000 જે છે કુલ ખર્ચા એને એમાં એ લોકોએ શું કર્યું છે કે સ્થિર ખર્ચા ધંધો ચાલુ હોય તો 28,000 ગણ્યા છે. કેટલા ગણ્યા છે? 28,000 ગણ્યા છે. તો એની અંદર ચલિત ખર્ચા ઘટી ગયા છે. તો કંઈક ગણતરી એ લોકોની મિસ્ટેકવાળી લાગે છે મને, કઈ રીતે 28,000 બાદ કર્યા એમાંથી. સ્થિર ખર્ચ તો આમ બે થાય છે, પણ ધંધો ચાલુ હોય તો એ વધવા જોઈએ. પહેલાં ચલિતમાં થોડો ફેરફાર થાય કંઈ. અચ્છા, એટલે આ 67,000 તો થવાના છે, એટલે ચલિતનો ભાગ પણ 28,000માં ગણેલો છે, તો 39,000 થાય ચલિત પડતર. બરાબર છે. હવે બીજું આપણે શું કીધું છે, આ ધંધો ચાલુ હોય ત્યારે અને ધંધો બંધ હોય ત્યારે. અરે ધંધો બંધ કરીએ તો, સોરી, આપણે બંધ કરવાનો નથી, પણ ધંધો બંધ કરવાનું વિચારીએ છીએ. પણ એક વર્ષ, હવેનું જે વર્ષ છે તે એક વર્ષ વેચાણ 75% જે શક્તિએ 120,000ની સપાટીએ પહોંચશે. 75% શક્તિએ કેટલું પહોંચશે? 120,000ની સપાટીએ પહોંચશે એવો અંદાજ છે, હે ને? ચલો, 120,000ની સપાટીએ પહોંચે, પણ આપણે 75% પ્રમાણે કુલ ખર્ચ કેટલા થશે, ચલિત ખર્ચા કેટલા થશે? તો કે 100%ના 130,000 છે, તો 75%ના કેટલા થાય? 130,000ના 75% કરો જોઈએ. હેલો, 130,000ના 75% કેટલા આવ્યા? 97,500. અને સ્થિર ખર્ચા ચાલુ, ધંધો ચાલુ હોય તો 28,000 ગણવાના છે, એટલે સ્થિર ખર્ચા આપણે 2,000 જ ગણવાના છે આમાં તો. એટલે ટોટલ કેટલા થાય છે? 97,500 પ્લસ 2,000. હેલો, 99,500. અને સ્થિર ખર્ચા આ લોકો એટલે ટોટલ આટલો ખર્ચો થવો જોઈએ, અને 28,000નો પહેલો ખર્ચ બાદ કરીએ ધંધો ચાલુ હોય તો કેટલા બચે છે? 71,500. હેલો, ધંધો બંધ કરીએ તો, ધંધો ચાલુ રાખીને 50% ઉત્પાદન શક્તિએ કામ કરીએ તો, ધંધો ચાલુ રાખીને 75% ઉત્પાદન શક્તિએ કામ કરીએ તો, બે આપણને આપેલા છે. તો ધંધો બંધ કરીએ તો વેચાણ થવાનું નથી. ધંધો બંધ 50% ઉત્પાદન શક્તિએ ચાલુ રાખીએ તો કેટલું થતું હતું? ઉપર લખેલું છે 36,000. અને 75% ઉત્પાદન શક્તિએ ચાલુ રાખીએ તો 120,000. બરાબર છે. હવે એમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરીએ તો, ચલિત ખર્ચામાં ધંધો બંધ કરીએ તો થવાનું જ નથી, ધંધો ચાલુ રાખીએ તો ચલિત ખર્ચા આ લોકોની ગણતરી મુજબ 39,000 થાય છે. પચાસ ટકા ઉત્પાદન શક્તિએ, અને આપણી ગણતરી મુજબ ગણીએ તો 65,000 થાય છે. એક ડાઉટ છે, એટલે આમાં ચોખ્ખું લખેલું છે સ્થિર ખર્ચ આપણે ગણીએ તો, ધંધો બંધ કરવામાં આવે તો સ્થિર ખર્ચ 20,000 અને ચાલુ રહી તો 28,000 થાય છે. કંઈ નહીં, ચલો આપણે એ હું તમને ગણત વિચારીને કહું, પણ અત્યારે તો એના પ્રમાણે જવાબ તો લખું. 39,000 આપેલ અહીંયા આપણે ગણ્યા તે, અને અહીંયા 71,500 આપણે ગણ્યા તે, એટલે આપણે 71,500 એટલે બાદ કરીએ તો કેટલા આવશે? અહીંયા તો ખોટ જશે. કેટલી ખોટ જશે? 36માંથી ફાળો મળશે ને, કેટલો ફાળો થશે? 3,000. અને અહીંયા કેટલો, અહીંયા કેટલો ફાળો આવશે? 48,500. ઓકે, હવે આમાંથી સ્થિર ખર્ચા બાદ કરીએ. સ્થિર ખર્ચા તો થવાના જ છે, ધંધો બંધ કરીએ તો 20,000ના સ્થિર ખર્ચ થાય છે, ધંધો ચાલુ રાખીએ તો 28,000ના સ્થિર ખર્ચ થાય છે. બરાબર છે. ચલો એ હવે એ બાદ કરો, હવે એ બાદ કરો. અહીંયા માઇનસ વીસ હજાર, અહીંયા માઇનસ 25,000, અને અહીંયા
48,500માંથી 28 જાય તો હા 28,500 હવે 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 આમાં આ હા હવે મારી વાત સાંભળો અચ્છા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય સોરી આ બી માઇનસ થશે એટલે બાદ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 31,000 આવશે અને હવે આપણે કરવાનું છે આની અંદર જો ધંધો બંધ કરીએ તો વધારાના ખર્ચા થાય છે એ વધારાના આપણે ઉપર લખેલા હતા બંધ કરવાના ને ચાલુ કરવાના કેટલા લખેલા હતા 5,900 3,000 ને 1,500 ટોટલ કરો 5, 6, 7, 8 ને 9 એટલે 10,400 કેટલા 10,400 થાય છે 10,400 આની અંદર બીજા 10,400નો ખર્ચ થશે એટલે આની અંદર ટોટલ કેટલા થશે 30,400 હે ને તો ત્રણ ઓપ્શન છે તો ધંધો બંધ કરીએ જો જો વેચાણ 75% સુધી આપણું થઈ શકતું હોય તો આપણને 28,500નો મીન્સ કે ફાયદો થાય છે પણ વેચાણ 75% જે કે 50% થતું હોય તો 31,000નું નુકસાન થાય છે એના કરતાં તો ધંધો બંધ કરીને 30,400નું નુકસાન ભોગવી લેવું સારું બરાબર છે તો ઉપરની ગણતરી દર્શાવે ધંધો બંધ કરવામાં આવે તો ખોટ 30,400 આવે છે ધંધો ચાલુ રાખવામાં આવે તો 31,000 આવે છે આમ જો નાણાંની દ્રષ્ટિએ જ વિચારીએ તો ધંધો બંધ કરવો યોગ્ય છે પરંતુ ધંધો ચાલુ રાખીએ તો ફક્ત 600ની જ ખોટ વધુ આવે છે જે રકમ ખૂબ નજીવી છે તેથી નાણાં સિવાયના અન્ય પરિબળોને ધ્યાનમાં લેતા ધંધો ચાલુ રાખવો સલાહભર્યું છે હવે આની અંદર જે છે ને આ લોકોએ જે સ્થિર ખર્ચને 28,000 ને 20,000 લીધા છે એની વાત કરું મેં મને જે લાગે છે તે કે આ લોકો એમ કહેવા માગે છે કે પ્રશ્નની અંદર આપી જ દીધેલું છે કે આ જે ખર્ચા આપણે ભલે ગણતરી કરી ગણતરી મુજબ આપણે 2,000 લાવ્યા સ્થિર ખર્ચા પણ એ તો આપણે સામાન્ય ગણતરી મુજબ લાવ્યા કે જે વધારો થાય છે જે ચલિત ખર્ચમાં વધારો થાય છે તે 100% પ્રમાણે 1,30,000 એટલે 1% પ્રમાણે કેટલો 1,300નો વધારો થાય છે ચલિત ખર્ચમાં પણ એ ચલિત ખર્ચની અંદર ધંધો બંધ કરી અને ચાલુ કરવાની કારણે જે સ્થિર ખર્ચ એ મીન્સ કે એ આપણે જે ગણતરી કરી તે ફક્ત કુલ ખર્ચની ગણતરી કરવા માટે કરેલી છે એ ફક્ત ગણતરીની દ્રષ્ટિએ છે જ્યારે પ્રેક્ટિકલી એ લોકોએ આપણને આપી દીધું છે કે અમારે ભાઈ પ્રેક્ટિકલી તો 28,000નો ખર્ચો થાય છે સામાન્ય રીતે એટલા માટે એ લોકોએ શું કર્યું પહેલાં ચલિત ખર્ચ આપણે જે ચલિત ખર્ચનો ઉપયોગ કર્યો ને 1,30,000નો હે એનો જ ઉપયોગ કરીને 67,000 કુલ ખર્ચ 67,000 અને 99,500 લાવ્યા પણ અંતે એણે સ્થિર ખર્ચ તરીકે કયા બાદ કર્યા ખરેખર સ્થિર ખર્ચ પહેલાં જે સ્થિર ખર્ચ છે તે ગણતરીના એટલે કે પેલું આપણે કહીએ ને કેલ્ક્યુલેટેડ અને એકચ્યુઅલ આ કેલ્ક્યુલેટેડ છે બરાબર કેલ્ક્યુલેટેડ સ્થિર ખર્ચ ભલે આપણે 2,000 લાવ્યા પણ ખરેખર એકચ્યુઅલ સ્થિર ખર્ચ કેવા છે 28,000 પ્રેક્ટિકલ છે એટલે એ બાદ કર્યા એટલે એકચ્યુઅલ આપણને એકચ્યુઅલ ચલિત પડતર મળી અને એ ચલિત પડતર આપણે ધ્યાનમાં લેવાની બરાબર છે તેમ છતાં હજુ વધારે ડીપમાં જોઈશ મેં તમે અત્યારેનો સ્ક્રીનશોટ લઈ લો ચલો ઉદાહરણ નંબર 21 વિકાસ ટ્રેડર્સ લિમિટેડ એક વસ્તુનું ઉત્પાદન કરે છે અને તેનું વાર્ષિક વેચાણ 2,00,000નું છે તે માટે ખાસ પ્રકારના 2,00,000નું થાય કે છે તે માટે ખાસ પ્રકારના યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે વેચાણ કેટલું છે વાર્ષિક 2,00,000 જેનો અન્ય કોઈ ઉપયોગ થઈ શકે તેમ નથી એટલે કદાચ આપણે બંધ કરીએ તો એનો કોઈ બીજો ઉપયોગ થવાનો નથી ભવિષ્યમાં આ વસ્તુની માંગમાં હવે વધારો થઈ શકે એમ પણ નથી 2,00,000થી વધારે માંગ પણ વધવાની નથી કારખાનાનું આયુષ્ય 5 વર્ષ અંદાજવામાં આવ્યું છે એટલે માનો કે આપણે કોઈ સ્થિર ખર્ચ ગણીએ કે કોઈ મિલકતની કિંમત ગણીએ તો 5 વર્ષનું આયુષ્ય છે આ 5 વર્ષ દરમિયાન વેચાણની હાલની સપાટી જળવાઈ રહેશે અને હાલની સપાટી જળવાઈ રહે તો 5 વર્ષનું કુલ વેચાણ કેટલું થાય 10,00,000 થાય ને કારણ કે વધવાનું બી નથી આ વેચાણ વેચાણના ચલિત ખર્ચા વાર્ષિક 1,00,000 અને સ્થિર ખર્ચા 75,000 છે જે પૈકી ઘસારો 35,000 અને અન્ય રોકડ ખર્ચા 40,000 છે અને આની અંદર
જે સ્થિર ખર્ચા જે છે એની અંદર 35,000 તો ઘસારો છે અને અન્ય રોકડ ખર્ચા જે છે તે લગભગ સ્થિરમાં જોવા જોઈએ એટલે એ 40,000 છે. જો કારખાનું સંપૂર્ણપણે આજે વેચી દેવામાં આવે તો 1,50,000 ઉપજે એમ છે. આજે કારખાનું વેચી દઈએ તો કેટલા ઉપજે? 1,50,000. પછી 5, પરંતુ જો 5 વર્ષ પછી વેચવામાં આવે તો તેની કિંમત 20,000 ઉપજે. 5 વર્ષ પછી વેચીએ તો પણ 20,000 તો મળવાના જ છે. આ પ્રકારના ધંધામાં વળતરનો દર 6% છે. વળતરનો દર આપેલો છે એટલે આપણે 5 વર્ષની પહેલી ગણતરી કરીએ પણ 5 વર્ષનો વળતરનો દર પણ ગણવો પડે. ચલો પછી 6% પછી ઉપરની માહિતીને ધ્યાનમાં લઈ કારખાનું ચાલુ રાખવું કે બંધ કરી દેવું તે અંગે તમારી સલાહ આપવાની છે. 6% એટલે કે 5 વર્ષનું રૂપિયા 1નું મૂલ્ય 5.637 આપણને આપેલું છે. 5 વર્ષને અંતે 5 વર્ષનું મૂલ્ય 1 રૂપિયાનું 5.637 એટલે 1 રૂપિયાના 5 વર્ષ પછી કેટલા થઈ જાય? 5.637 થઈ જાય એમ કોઠા પરથી માલુમ પડે છે. કોઠો તમને ખબર છે પ્રેઝન્ટ વેલ્યુનો. જો ધંધો 5 વર્ષ ઓકે એ તો જવાબ આવી ગયો. ચલો તો આપણે બી ગણતરી કરીએ. વેચી દેવામાં આવે તેની ગણતરી કરશું પણ ચાલુ રાખીએ તો શું થાય? તો કે 5 વર્ષ સુધી ચાલુ રાખીએ તો પહેલાં તો આમાં આપણે જેમ ગણતા હતા એ રીતે આપણે આ 5 વર્ષનું ગણવું પડશે હે ને. તો આપણને 5.637 કયા આપેલા છે? 6% એટલે કે 5 વર્ષનું રૂપિયા 1નું મૂલ્ય આપેલું છે. 5મા વર્ષનું એવું નથી આપેલું. 5મા વર્ષનું નથી આપેલું, 5 વર્ષનું સાથે આપેલું છે. જોજો વાક્યમાં જરા ધ્યાન આપજો. એટલે આપણે શું કરશું કે આપણે 1 વર્ષનો રોકડ પ્રવાહ, આવક રોકડ પ્રવાહ ગણી લઈશું પહેલાં. તો 1 વર્ષનો આવક રોકડ પ્રવાહ કઈ રીતે ગણશું? તો કે વેચાણમાં પૈસા જશે એટલે વેચાણમાં કેટલા થશે? 2 લાખ. પછી એમાંથી આપણે ખર્ચા બાદ કરીએ, પડતર કેટલી આવે છે? કશે લખેલી હતી ને, વેચાણના ચલિત ખર્ચા 1 લાખ અને સ્થિર ખર્ચા 75,000 છે હે ને. આપણે પહેલાં ચલિત ખર્ચા જ બાદ કરીએ. માઇનસ ચલિત 1 લાખ, એટલે 1 લાખ એટલે ફાળો મળ્યો, ફાળો. પછી સ્થિર ખર્ચા, સ્થિર ખર્ચા કેટલા કહે છે? 75,000માં 35,000 તો પહેલાં છે ઘસારાના, એમાં રોકડ આવક જાવક થતી, ઘસારામાં રોકડ આવક જાવક નહીં થાય ને. હા એટલે પહેલાં તો 75,000માં તો 35 બાદ કરી દો, 40,000 આવ્યા. પણ સ્થિર ખર્ચમાં રોકડ આવક જાવક નહીં થાય તે બાદ કરવાની ને, આપણે તો રોકડ પ્રવાહ ગણીએ છીએ ને. તો કેટલા આવ્યા? 40,000 આવ્યા. 75માંથી 35 બાદ કરો તો હેલો યસ ઓર નો? 75 આપણે રોકડ પ્રવાહ ગણીએ છીએ તો 35 બાદ કરવા પડે ને. ઘસારામાં તો રોકડ જાય નહીં, રોકડ આવક જાવક થાય નહીં એટલે કેટલા આવશે? 60,000. હવે આજે 60,000 આવ્યા, આપણો આવક રોકડ પ્રવાહ છે. હવે આ 60,000નો 5 વર્ષનું મૂલ્ય કેટલું? તો કે 1 રૂપિયાના 5.637 થાય છે 5 વર્ષના. તો 60,000 દર વર્ષે 60,000નો આવક રોકડ પ્રવાહ થશે એમ માનીએ તો 1 રૂપિયાના 5.637 થાય તો 60,000ના કેટલા થાય?
3,38,220 અને અને 5 વર્ષ પછી એ પેલો કારખાનો વેચી દઈએ તો 20,000 બીજા મળે કે નહીં? ભંગાર કિંમત પણ એનું અત્યારે એનું બી પાછું મૂલ્ય 5 વર્ષમાં જોવું પડે ને. એ લોકો એવું આપ્યું નથી 5 વર્ષ પછી તો કેટલા થશે? ચલો ને એને કદાચ અત્યારે 5 વર્ષનું જ આપેલું હોય તો 358,000. આડત્રીસ છે કે 48? 60,000 એક 5.637 વડે ગુણ્યો. હા કંઈ નહીં, ચલો તો 358,220 આપણી આવક થાય, બરાબર છે. અને ધંધો જો હમણાં જ વેચી દઈએ તો, ધંધો હમણાં જ બંધ કરી દઈએ તો, તો આપણી પાસે કેટલા આવે છે? ખાલી 150,000 આવે. હવે 150,000 6% એક વ્યાજ ગણવું પડે, કારણ કે વળતરનો દર 6% તો છે જ ને. આ આપણે 5 વર્ષનું મૂલ્ય ગણ્યું, આનું બી 5 વર્ષનું વ્યાજ સહિતનું ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે મૂલ્ય ગણવું પડે ને, હે ને? તો 150,000 હું 6% લેખે, 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? 150,000 6% 9,000 થાય. અને એ 9,000 દર વર્ષે મળતા રહેશે, એટલે 9,000 પાછું 5 વર્ષનું મૂલ્ય ગણો, એટલે 9,000 5.637. 9,000 આ વર્ષના, 9,000 એના પછીના વર્ષના વધી જશે. 50,733 એટલે ટોટલ એ 150,000 તો રહેશે પ્લસ વ્યાજના, એટલે 2,733 હે ને? તો આપણને બંધ કરી દઈએ તો 2,733 મળે છે, અને ચાલુ રાખીએ તો 358,220 મળે છે, બરાબર છે. તો તમે મને કહો કે કયું કરવું જોઈએ, કયું ઓપ્શન ચૂઝ કરવું જોઈએ, વેચી દેવો જોઈએ કે ચાલુ રાખવો જોઈએ? ચાલુ રાખવામાં આવે તો હે ને, વેચી દઈએ તો 2,733 જ આવે છે રોકડ. સમજ પડી દાખલામાં? હિમસન મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના ડિરેક્ટરો જણાવે છે કે કારખાનું જે અત્યારે 60% ઉત્પાદન શક્તિએ ચાલુ છે તેના વેચાણમાં હાલની 8,000 એકમની સપાટીથી પણ વેચાણ ઘટશે, 8,000 પણ ઘટી જવાનું છે. હાલની 8,000 છે, 60% 8,000 છે એકમો, એ ઘટી જવા, એનાથી પણ ઘટી જવાનું છે. માસિક વેચાણનો પત્રક નીચેની પરિસ્થિતિ રજૂ કરે છે. વેચાણ 8,000 એકમો ગુણ્યા 4 એટલે 32,000, ચલિત પડતર, ચલિત ખર્ચા એકમ દીઠ 2.5 લેખે, સ્થિર ખર્ચા 12,000, નફો છે નહીં, એટલે અત્યારે જે છે તે સમતૂટ બિંદુએ કામ થાય છે ને. અને કારખાનું ચાલુ રાખે તો એનાથી પણ ઘટી જશે, એટલે સમતૂટ બિંદુની જગ્યાએ ખોટ આવશે. ડિરેક્ટરો એમ વિચારે કે બજારમાં સુધારો થાય ત્યાં સુધી ઉત્પાદન બંધ કરવું. સેલ્સ મેનેજર જણાવે છે કે હરીફાઈને કારણે હાલનું વેચાણ ટકાવી રાખવા માટે પણ વેચાણ કિંમતમાં ઘટાડો કરવો પડશે. જનરલ મેનેજર જણાવે છે કે કામચલાઉ ધંધો બંધ રાખવામાં આવે તો પણ બધા સ્થિર ખર્ચા બંધ થશે નહીં અને ઓછામાં ઓછા 3,000 ખર્ચા ચાલુ જ રહેશે. સંચાલકોએ શું નિર્ણય લેવો? વેચાણ ઘટીને 6-500 એકમનું થાય એવી શક્યતા છે. ચલો પહેલાં તો હવે ચાલુ રાખીએ કે બંધ રાખીએ? ચાલુ રાખીએ તો વેચાણ વધીને કેટલું થઈ જશે? વેચાણ કેટલું થઈ જશે? 6-500 સુધી. ઓકે, તો પહેલાં તો ચાલુ રાખીએ તો હાલમાં શું થાય છે તો આપણને આપેલું જ છે, જો કે 8,000 એકમો ગુણ્યા 4 વેચાણના
બરાબર છે, તો કેટલા થશે? 32,000. પછી ચલિત ખર્ચા 20,000 આપેલા છે, એટલે એકમ દીઠ ગણો તો 20,000 ભાગ્યા 8 કરો તો 8,000. 20,000 ભાગ્યા 8 કરો 2.5 ને, ઓકે, અને પછી 12,000, અને સ્થિર ખર્ચા 12,000 છે ને, હાલમાં તો નફો નથી. ચલો ત્યાર પછી બજારમાં શું ઉત્પાદન બંધ કરવામાં આવે, તો ઉત્પાદન બંધ કરીએ તો વેચાણ થાય નહીં, ચલિત ખર્ચા થાય નહીં, સ્થિર ખર્ચા 12,000 નહીં, 12,000 નહીં થાય, સ્થિર ખર્ચા કેટલા થાય છે? 3,000ના ચાલુ રહે છે, હોય ને, એટલે 3,000 થાય છે. તો કેટલી ખોટ જશે? તો ખોટ કેટલી જશે? -3,000. બરાબર છે. ત્યાર પછી હજુ એક આપણે વિચારી લઈએ, કેટલા એકમો કીધા છે? 6,500 એકમોનું થાય એવી શક્યતા છે, અને 6,500 એકમોનું ગણી લઈએ તો 6,500 એકમના કેટલા થશે વેચાણ? 6,500 એકમો ગુણ્યા 4. હમ, 26,000. ચલિત ખર્ચ 8 રૂપિયા લેખે ગણો, 6,500 ગુણ્યા 8 16,250. તો બાદબાકી કરો, ફાળો કેટલો આવે છે? 9,750. અને સ્થિર ખર્ચા કેટલા થશે? 12,000. તો કેટલી ખોટ જાય છે? 22,50. તો બંધ કરી દેવામાં 3,000ની ખોટ જાય છે. 6,500 એકમ સુધીનું ઉત્પાદન ઘટે તો 2,250ની ખોટ જાય છે. તો કયું આપણે ઓપ્શન આપશું? બાવીસ પચાસ, બરાબર. હવે એક ત્રીજું ચોથું ઓપ્શન આપણે વિચારીએ કે 3,000 તો કેટલું? 6,500 સુધીનું ઘટે તો આપણે બંધ કરું, 6,500માં તો બંધ નહીં કરાય ને, હે ને? તો માનો કે 3,000નો આપણે ખોટ, 3,000ની ખોટ જાય છે એવું વિચારીએ, અને સ્થિર ખર્ચા આપણે ધંધો ચાલુ રાખવો છે ઊંધેથી જોઈએ, સ્થિર ખર્ચા 12,000 થવાના છે, તો એના માટે અહીંયા કેટલા, અહીંયા ફાળો કેટલો જોઈએ? 9,000 જોઈએ, અને 9,000ના ફાળા માટે આપણે ગણીએ તો 12,000ના ફાળાએ 8,000 એકમો, તો 9,000ના ફાળાએ કેટલા એકમો થાય? 12,000ના ફાળા માટે 8,000 એકમો છે, તો 9,000ના ફાળા માટે કેટલા એકમો થાય? 6,000 એકમો થાય, બરાબર ને? એટલે 6,000 એકમો થાય છે, તો 6,000 ગુણ્યા 4 કરો 24,000, અને 6,000 ગુણ્યા 8 કરો 15,000, હે ને? એટલે 6,000 એકમ આપણે એમ કહી શકાય કે 6,000 એકમોનું ઉત્પાદન ઘટે ને ત્યાં સુધી ધંધો બંધ ના કરે, કારણ કે બંધ કરીએ તો બી 3,000નો ખર્ચો, 3,000ની ખોટ જાય છે, ચાલુ રાખીએ તો પણ 3,000ની ખોટ જાય છે 6,000 એકમ સુધી, હે? 6,000 એકમો સુધી ધંધો ચાલુ રાખી શકાય, પેલું માર્જિન ઓફ સેફ્ટી કહેવાય ને તે ટાઈપનું છે, પણ અહીંયા ખોટની દ્રષ્ટિએ વિચારવાનું છે. પીવીઆરની મદદથી ઉદાહરણ 23. એમાં પણ આપણે પેલું તફાવતવાળું કરવું પડશે એવું લાગે ને, પણ માલ સામાન મજૂરીમાં નહીં કરવું પડે, કારખાનામાં કરવું પડશે, હે ને? કારખાનામાંથી આપણે સ્થિર ચલિત અલગ અલગ કરવા પડશે. ચલો કરીએ. હિમાચલ મેન્યુફેક્ચરિંગ કંપની જે પેટન્ટ મુજબના એક ઇલેક્ટ્રોનિક ભાગ બનાવે છે તે તેની 50% જેટલી વ્યવહારિક ઉત્પાદન શક્તિએ કામ કરતાં, વ્યવહારિક એટલે પ્રેક્ટિકલ કામ કરતાં, વાર્ષિક 50,000 એકમોનું ઉત્પાદન કરે છે. એટલે 50% કેટલું ઉત્પાદન કરે છે? 50% 50,000 એકમો ઉત્પાદન ક્ષમતા. ચાલો ત્યાર પછી
કંપની ને તાજેતરમાં વિદેશના બજારમાંથી 30,000 એકમો એકમ દીઠ રૂપિયા 6 ભાવે પૂરા પાડવાનો ઓર્ડર મળ્યો છે. એટલે વધારાના 30,000 એકમો પૂરા પાડવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ તો વિદેશવાળું આવી ગયું, મજા આવશે. એકમ દીઠ રૂપિયા 6 ભાવે પૂરા પાડવાનો ઓર્ડર મળ્યો છે. હા, એકમ દીઠ રૂપિયા 6 ગણવાના છે આમાં. ચલો કંઈ નહીં, એ બી ગણશો. પછી 50,000 એકમો અને 80,000 એકમોની બજેટ મુજબની પડતર નીચે મુજબ છે. સેલ્સમેન માને છે કે ઓર્ડર સ્વીકારવો જોઈએ, પછી ભલે તેમાં એકમ દીઠ રૂપિયા 1 ખોટ જાય, કારણ કે તેમના માનવા પ્રમાણે તેના દ્વારા એક ભાવિ બજાર ઊભું થશે. પ્રોડક્શન મેનેજર આ ઓર્ડર સ્વીકારાય તેવું ઈચ્છતા નથી. પ્રોડક્શન મેનેજર આ ઓર્ડર સ્વીકારાય તેવું નથી ઈચ્છતા, કારણ કે નવી સરેરાશ પડતરને આધારે ગણતરી કરતાં આ ઓર્ડરમાં એકમ દીઠ રૂપિયા 0.25 નુકસાન છે. પહેલાંમાં તો 1 ખોટ જાય તો પણ વાંધો નહીં, આ લોકો આના ગણતરી મુજબ 0.25 નુકસાન છે. કોસ્ટ એકાઉન્ટન્ટ ઝડપી ગણતરી કરીને બતાવ્યું કે આ ઓર્ડર સ્વીકારવાની ખરેખર તો નફો વધશે. તમારે બજેટ મુજબનું ઉત્પાદન 50,000 એકમોથી વધીને 80,000 એકમોનું થયું ત્યારે શા માટે પડતર ઘટીને એકમ દીઠ 7 બદલે 6.25 થઈ ગઈ તે દર્શાવવાનું છે, અને પૂછો અને જવાબ આપવાનો છે કે આ ઓર્ડર સ્વીકારવો જોઈએ કે નહીં. 30,000 વધે તો 80,000 થાય ને. ચલો હવે આપણે જોઈએ. અહીંયા 50,000 હતા ને, હવે 80% ઉત્પાદન શક્તિ થશે ને, 80,000 એકમો બનશે ને. ચલો એના ખર્ચા જોઈ લઈએ. ખર્ચામાં જુઓ જોઈએ, માલસામાન મજૂરીનો તો વાંધો નહીં આપણે, કારણ કે એ તો જુઓ તમે એકમ દીઠ વધશે. જુઓ એ તો માલસામાનની મજૂરી તો ચલિત જ હોય ને, હે ને? તમે છતાં ગણવું હોય તો ગણી લો. 75,000 / 50,000 એકમો કરો અને 1,20,000 / 80,000 એકમ કરો, જવાબ સેમ જ આવશે. આવે છે ને? ઓકે ચલો, કારખાનામાં તમને નહીં આવે, કારણ કે કારખાનાની અંદર સ્થિર અને ચલિત બંને હોય તો એને અલગ કરવા પડશે. તો આપણે અલગ કરીએ. ચલો કઈ રીતે કરશો? આમાં 2,00,000 છે, હમણાં આગળના દાખલામાં આપણે કરી ગયા. આની અંદર 2,60,000 છે. કોણ બોલશે? બોલો બોલો, શું કરશો? ખર્ચને દૂર કરવા માટે, લોપ કરવા માટે, તો તફાવત એટલે ટકાવારી એકમ હોય તો એકમનો પણ લઈ શકે. 80,000 - 50,000 એટલે 30,000, અને 2,60,000 - 2,00,000 એટલે 60,000. તો 1 એકમનું મળે આપણને, 1 એકમનો ચલિત ખર્ચ કેટલો મળે? 2 રૂપિયા. હવે આ બેમાંથી કોઈ એક ધારી લઈએ, માની લો કે 80,000 ધારી લઈએ કે 50,000 ધારી લઈએ, તો 50,000 કેટલા થશે? 1,00,000 થશે ચલિત ખર્ચ. આ ચલિત છે, બરાબર છે. ચલો હવે આ કયા છે? 50,000 પ્રમાણે, તો 50,000 પ્રમાણે આ કુલ ખર્ચા છે, આ ચલિત છે. તો 50 એટલે આપણને 2,00,000 માંથી 1,00,000 જાય તો સ્થિર ખર્ચા કેટલા મળશે? કેલ્ક્યુલેટેડ 1,00,000 મળશે. આ બંનેનો સરવાળો 2,00,000 થઈ ગયો ને કુલ ખર્ચ. આ રીતે સ્થિર ને ચલિતને અલગ કરી શકાય, અને સ્થિર એકમ દીઠ પણ આપણને મળી ગયું 2 રૂપિયા, સોરી ચલિત. જો અમે એટલે આની અંદર શું છે કે આ 50% આપણને ખર્ચા આપ્યા છે કુલ, આ 50,000 એકમના કુલ ખર્ચા અને 80,000 એકમના કુલ ખર્ચા આપેલા છે. એ બંનેનો જ્યારે તફાવત લઈશું તો તફાવતની અંદર બંનેની અંદર સ્થિર ખર્ચા જે હશે તો સરખા જ હશે ને? સ્થિર ખર્ચ તો બંનેમાં સેમ હોય કે નહીં?
50,000 એકમ કરો કે 80,000 તો સ્થિર ખર્ચ સરખા હશે એનો જે તફાવત લેશો એટલે સરખા સરખા બાદ થઈ જશે એટલે સ્થિર ખર્ચ નીકળી જશે બચશે શું ચલિત બચશે હે ને તો આ જે તફાવત લેશો એટલે આપણને ચલિત મળશે તો ચલિત જે મળે છે એકમ પણ આપણે તફાવત લઈશું અને રૂપિયાનો પણ તફાવત ખર્ચનો પણ તફાવત લઈશું એટલે ચલિત મળે 30,000 એકમનો ચલિત ખર્ચ 60,000 મળી ગયો એટલે એક એકમનો ચલિત ખર્ચ બે મળ્યો હવે તમે આ બેમાંથી કોઈ એકને આપણે ધ્યાનમાં લઈને આપણે કોઈ એકના ચલિત ખર્ચ આપણે ગણતરી કરી લેવાની માનો કે 50,000ના ચલિત ખર્ચ આપણે ગણીએ તો કેટલા આવશે એકમ દીઠ 2 રૂપિયા પ્રમાણે એકમ દીઠ 2 રૂપિયા છે ને 1,00,000 હવે 1,00,000 ચલિત છે કુલ કેટલા છે 50,000ના કુલ ખર્ચા કેટલા છે 50,000ના કુલ ખર્ચા કેટલા છે 2,00,000 અને ચલિત ખર્ચા 1,00,000 તો સ્થિર કેટલા રહેશે 1,00,000 રહેશે ઓકે ચલો ત્યાર પછી આગળ વધીએ હવે આપણે શું શોધવાનું છે ચલિત અને સ્થિર તો મળી ગયા ઓપ્શન આપણને શું આપ્યું છે નુકસાન એકમ દીઠ નુકસાનની વાત કરે છે આપણે તો નુકસાન બુકસાન નહીં આપણને પ્રશ્ન શું પૂછ્યો છે એકમ દીઠ પડતર ઘટીને એકમ દીઠ 7ને બદલે 6.25 થઈ ગઈ તે દર્શાવવાનું છે કંઈ નહીં તો આપણે પત્રક જેવું જ બનાવી દઈએ ચલો માલસામાન પહેલાં 50,000 એકમમાં અને પછી 80,000 એકમમાં માલસામાન કેટલો છે 75,000 અને 75,000 અરે આમાં કેટલા 1,20,000 પછી મજૂરી એ પણ એટલી જ છે 2,00,000 અરે સોરી 75,000 અને આની અંદર 1,20,000 અને કારખાના વૃક્ષ ખર્ચા પહેલાં ચલિત લઈ લેવાના ચલિત કેટલા છે 2 રૂપિયા એટલે કે 50,000ના કેટલા થશે 1,00,000 અને 80,000ના કેટલા થશે 2 રૂપિયા એટલે કે 1,60,000 થશે ચલો ટોટલ મારો બોલો ટોટલ બે 2,50,000 અને આનું ટોટલ કેટલું આવશે 4,00,000 ચલો ત્યાર પછી સ્થિર ખર્ચા ઉમેરીએ સ્થિર ખર્ચા કેટલા છે બંનેમાં આમાં 1,00,000 થશે અને આમાં પણ 1,00,000 થશે ચલો બોલો 3,50,000 અને આમાં 5,00,000 હવે એકમો વડે ભાગી દઈએ તો એકમ દીઠ કેટલા એકમો કેટલા છે 50,000 અને આમાં 80,000 આના એકમ દીઠ કેટલા થશે 7 અને આના એકમ દીઠ કેટલા થશે 6.25 તો એ લોકોનો પહેલો સવાલ જે હતો આપણો આપણે ગણતરી કરી દીધી પહેલા સવાલની ગણતરી થઈ ગઈ અચ્છા હવે મને કહો છો કે આની અંદર ઓર્ડર સ્વીકારવો જોઈએ કે નહીં તો ઓર્ડર સ્વીકારવાની વાત કરીએ તો મને એમ કહેજો કે ફાળો કેટલો છે અહીંયા આપણને ફાળો મળ્યો સ્થિર ખર્ચની પહેલાં આમાં 2,50,000 મળ્યો આની અંદર 4,00,000 મળ્યો આ 2,50,000ને 50,000 એકમ વડે ભાગો જોકે ફાળો તો એમાં સેમ જ રહેશે ને એકમ દીઠ ફાળો તો સેમ જ રહેશે સોરી કુલ ફાળો આપણને કેમાં વધારે મળ્યો કુલ ફાળો શેમાં વધારે મળ્યો 80,000માં ને હવે સ્થિર ખર્ચ તો 1,00,000 જ છે કુલ ફાળો 80,000માં મળે છે આપણને હવે માનો કે આપણે કુલ પડતર આપણે મળ્યા કુલ પડતર બરાબર છે તો વેચાણ કેટલું છે વેચાણ કિંમત આપેલી છે 6 રૂપિયાના ભાવે
શરૂઆતનું નથી આપ્યો ને, પણ નવી નવા જે છે તે 30,000 એકમો બનશે. તો અહીંયા કેટલો ફાળો આપણને મળે છે, એકમથી ફાળો કેટલો આવે છે બંનેમાં ગણો છો? અરે આ ફાળો આ બી નથી મળતો, સોરી આ તો ચલિત ખર્ચા છે ને કુલ, આ તો ચલિત ખર્ચા છે, સોરી મારી ભૂલ થઈ ગઈ. આપણે આ ચલિત ખર્ચા છે, આપણે વેચાણ 80,000 એકમો છે ને એ કિંમત વધારાના 30,000 એકમની 6 રૂપિયા છે, એટલે 30,000 એકમની 6 રૂપિયા વેચાણ કિંમત પ્રમાણે વેચાણ કેટલું થશે, વેચાણ કેટલું થશે, એક 180,000 થશે આ વધારાના 30 માટે. અને એમાં ચલિત પડતર કેટલી છે, તો કે કારખાનાની 2 રૂપિયા, આની 1,20,000 ભાગ્યા 80, એટલે કંઈ પણ કરો 75,000 ભાગ્યા 50 કરો કે 1,20,000 ભાગ્યા 80 કરો, માલસામાનના કેટલા છે, માલ આપણે એક કામ કરીએ ને 30,000 છે ને બધામાં એકમ દીઠ જ ગણી લઈએ ને, વેચાણ કિંમત કેટલી છે 6 રૂપિયા, આમાં એકમ દીઠ કેટલા છે 75 ભાગ્યા 50 કર્યા તો કેટલા આવ્યા, 75,000 ભાગ્યા 50,000 1.5, પછી પહેલાં બી 1.5 આવશે, અને 1,00,000 ભાગ્યા 50,000 એટલે 2 રૂપિયા એ થશે, એટલે ટોટલ કેટલા, 2 ને 3 ને 4 ને 5, 5 રૂપિયા આપણી ચલિત પડતર બાદ થાય, એટલે ફાળો કેટલો થશે, 6 માંથી 5 જાય તો 1 રૂપિયો ફાળો થશે. આગળ જે પણ નફો મળતો હોય પણ 1 રૂપિયા ફાળા પ્રમાણે 30,000 આપણે એકમો વેચીએ તો 30,000 વધારાનો નફો થશે, કારણ કે સ્થિર ખર્ચ તો પહેલાંમાં કવર થઈ ગયા હશે ને 1,00,000, આગળના 50,000 આપણે સ્થિર ખર્ચ કવર કરી દીધા હશે ને, હા, તો એ હવે બાકી જે બચ્યા 30,000 એકમો જે નવા વેચવાના એમાં તો ખાલી ફાળો જ ગણવાનો ને, એમાં થોડો આપણે પેલું ગણવાનું છે, બધાને